गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे जुए आपणे तो अकाउंट नी अंदर तमारो दाखला नंबर जे बे चाले छे आपणे स्वाध्यायनो, तो एनी अंदर आपणे लास्ट 12 व्यवहारो जोई गया। 12मो व्यवहार में अहींया बोर्ड नी अंदर ज राखेलो छे, कारण के आ जे बाकीओ छे मिलकतो मूड़ी अने देवानी जे आगळ खेंचवानी दर्शावानी होय एटला माटे। तो हवे जोईए के अगाउ जे तमे 12 व्यवहारो शीख्या एनी अंदर जनरली मोटा भागना व्यवहारो खर्च उपज मिलकत माल ओके व्यक्तिगत बनावी गया। हवे आगळना जे व्यवहारो छे ए जोई लईए छे, तो आजे आ वीडियो नी अंदर बाकीना जे व्यवहारो छे आपणे पूरा करी लईए छे। ओके तो विद्यार्थी मित्रों चोपड़े नी अंदर जोईए आपणे, जो चोपड़े नी अंदर तमारो व्यवहार नंबर 13, तो 13मो व्यवहार जोईए। जे 12मो व्यवहार जोयो ने लास्ट वीडियो नी अंदर एना जेवो ज छे। अहींया एक आवक हती कमीशन स्वरूपे, हवे खर्च स्वरूपे आव्यो। जुओ तो 13 नंबरनो व्यवहार, रूपिया 4000 नुं भाड़ું ચૂકવ્યું અને 1500 ચૂકવવાના બાકી। 4000 રૂપિયા ભાડું ચૂકવ્યું અને 1500 હજુ ચૂકવવાનું બાકી। તો ઠીક છે, આપણે પહેલા આગળનો કન્ટેન્ટ છે એની વાત કરીએ। 4000 ભાડું ચૂકવ્યું છે, તો ભાડું ચૂકવીએ ભાડું ખર્ચ કેવાય, ચૂકવ્યું એટલે તો ખર્ચ ખાતે ઉધાર, અને ચૂકવો ત્યારે રોકડા પર ધંધામાંથી જવાના રોકડ જાય તો જમા। તો પહેલા એની આવક કરી લઈએ, તો આની જેમ આપણા બે વ્યવહારો થશે આની અંદર। તો એક પહેલી આમદ ચૂકવી તેની, તો ભાડા ખાતે ઉધાર એટલે કે ખર્ચ ખાતે ઉધાર, અને ચૂકવો છો એટલે રોકડ ધંધામાંથી જાય તો રોકડ ખાતે જમા। જુઓ કેટલું ભાડું ચૂકવ્યું છે, તો 4000 ચૂકવ્યું છે। ઓકે તો 4000 રકમ, હવે દીકરા બીજો અંદર કન્ટિન્યુ એવું કીધું કે રૂપિયા 1500 ભાડું ચૂકવવાનું બાકી છે। 1500 ચૂકવવાનું બાકી મતલબ ભાડું એ ખર્ચ તો થયો, આપણે સેવા લીધી હોય, હવે ભાડું સૂચના નથી કે જમીનનું ભાડું, મકાનનું ભાડું, યંત્રનું ભાડું, ઓકે દુકાન ભાડું એવું સૂચના નથી, પણ ભાડું તો આપણે સેવા તો લીધી હશે, તો ખર્ચો ચૂકવવાનો બાકી છે મતલબ ખર્ચ થયો છે ધંધાનો પણ ચૂકવ્યો નથી, એટલે આપણે ચૂકવવાનો કોઈ પણ ખર્ચ બાકી હોય તો આપણું દેવું, જ્યાં સુધી આપણે રકમ ચૂકવીએ નહીં ત્યાં સુધી ધંધા માટે તો એ રકમ ખર્ચની દેવું કહેવાય। તો જુઓ બીજી આમનો, હંમેશા દેવાનું ખાતું શું થાય, જમા જેમ આવક લેણી થઈ ને ત્યારે વ્યક્તિ સેવાનો લાભ લેનાર હતી, ત્યારે લેવું હોય ઉધાર થાય। હવે ભાડું તો માનો કે જમીન ભારે રાખી હોય, મકાન ભારે રાખી હોય, દુકાન ભારે રાખી હોય, તો વ્યક્તિ સેવાનો લાભ આપનાર, તો આપણે જે પણ ખર્ચ ઉપાનો બાકી લાભ આપનારો તો દેવું, વ્યક્તિગત ખાતામાં આવે તો દેવા ખાતું જમા થાય, હંમેશા દેવાની જમા જ બાકી હોય। ઓકે તો જુઓ મારું ખર્ચ થયું છે એટલે ખર્ચ ખાતે તો ઉધાર કરીશું એટલે ભાડા ખાતે ઉધાર થશે। ઓકે અને તે ચૂકવવાનું બાકી છે તો દેવું, તો બાકી ભાડા ખાતે, બાકી ભાડાને દેવા ખાતે અથવા આ રીતના લખી લેવાનું ચૂકવવાના બાકી ભાડા ખાતે આપણું દેવું થયું। ઓકે કેટલું, તો 1500 રૂપિયા। ઓકે હવે દીકરા બે આમનો તો થાય, બે આમનો તો આપણે ખતમની અસર લખી નાખ્યું। જુઓ તો પહેલું ભાડું ખર્ચ થયો છે, તો આગળ આવી ગયું ખર્ચ થાય એટલે કોના પર અસર થશે, મૂડી પર, ખર્ચ થવાથી નુકસાન થવાથી મૂડી ઘટે, આગળ આવી ગયું છે। તો જુઓ ખર્ચ થાય મૂડી ઘટે। ઓકે બીજું જોઈએ દીકરા, રોકડ, રોકડ જાય છે ને આપણે ચૂકવી છે તો રોકડ જાય, રોકડ જાય તો રોકડ શિલ્લક ઘટે, રોકડ શિલ્લક ઘટે એટલી ધંધાની મિલકત ઘટે, કારણ કે રોકડ શિલ્લક એ ચાલુ મિલકત। જુઓ રોકડ જાય તો મિલકત ઘટે। ઓકે બીજું ભાડું, તો ભાડું ખર્ચ થયો છે, બીજા વ્યવહારની અસર આપણે વાની, તો જુઓ ખર્ચ થાય ભાડું ખર્ચ થયો તો મૂડી ઘટે, અને બીજું દેવું થયું ચૂકવાનું બાકી બાર એ દેવું, તો અહીંયા દેવું થયું તો દેવું વધે, દેવું ધંધામાંથી થાય તો દેવું વધે હંમેશા। ઓકે તો 1/1 આપણે અસર આફ્ટર જુઓ, અહીંયા દેવું વધે, બહુ ઓપ્શન આના થઈ ગયા કારણ જગ્યાનો અભાવ છે,
नीचे लखी ना देव ओके जो विद्यार्थी मित्रों आप चार असरो मिलकतों में एक मूड़ी में दीवा में तो पहले मिलकत की शुरुआत कर रोकड़ से लगती ओके तो जो नीचे बारमो व्यवहार एट्लाको बारमा व्यवहार में बारमा व्यवहार ने अंत रोकड़ से लगे के अग्र सिद्धि असर आपे बार तो चलो रोकड़ शिलक लखी नाखी4000 चुकवी बाद 69000 रोकड़ धंधा में बात करो तरह 69000 में 4000 आटली धंधा रोकड़ वधी चलो दीक मिलकत में असर थी कि रोकड़ सिलक माइनस हम आप खर्च की असर आप दिए भाड़ू जो खर्च है मूड़ी में घटाड़ो तो चलो मूड़ी जुए छेल्ला बारमा व्यवहार अंत मूड़ी के 1,09,500 तो मूड़ी 1,09,500 माइनस भाड़ू कौंस में खर्च4,00,000 11,000 1,05,500 હવે જો વિદ્યાર્થી મિત્રો મૂડી તો મૂડી 1,04,000 એટલે બાકી વધી 1 અને બાકી દેવું તો 1,500 રૂપિયાનું છે તે લખી નાખીએ જો દીકરા આ વ્યવહારની અંતે તમારે 1,05,500 ની મિલકતો સામે મૂડી લેવાનો સરવાળો પણ જો 1,04,000 ને 1,500 એટલે 1,05,500 તો આ તમારું સમીકરણ સંતુલિત થાય છે खास बाबत ध्यान में रखवानी की दरेक व्यवहार की अंतिम समीकरण संतुलित है अत्यार सुधी सीखता जाए वाचू ओके चलो तो आ एक आवक नो हतो जे एक लेनो अने आ खर्च नो थयो देवा वालो हवे जोए आवा एग्जाम में कोई पण एक आवी सके अथवा एकलो देवो मानो के आवो एकलो लेना वालो आश्वारी देवा वालो व्यवहार अथवा एकलो लेना वालो पण व्यवहार आवी सके तो देखते हवे आगळ एक व्यवहार जोए तो आपणे आगळ व्यवहार नंबर 14
चौदमे व्यापार जो चौपड़ी में रूपया 2000 नो माल धर्मादा में आप्यो, रूपया 2000 नो माल धर्मादा में आप्यो, तमे माल धर्मादा में आपो छो तो धर्मादा खर्च थयो अने धर्मादा माथी माल जाए जाए तो जमा, तो धर्मादा खर्च खातु उधारू, वशकर नो नियम माल जाए तो माल मिलकत नो नियम जाए तो जमा। अधिकार तमने खबर छे के अन्य रीते चोरी थी गये, आगती गये, वरसाद थी पलड़ी गये, अन्य रीते गयेलो माल ए खरीद खाते जमा लखाय। अगाउ शीख्या छे आपणे आमलत में लखी नाखीए 14 नंबर नो व्यवहार। धर्मादा खर्च खाते उधार ते अन्य रीते गयेलो माल खरीद खाते, ओके कौंस में लखी नाखु धर्मादा थी गये माल, आ तमारी जानकारी माटे लख्यू अन्य रीते गयेलो माल। ओके केटला नो माल गयो तो चौकड़ी नी अंदर जुओ तमने 2000 नो माल आपेलो छे तो 2000 रूपया। अजय विद्यार्थी मित्र ने असल लखी नाखु खर्च थयो, खर्च थाय तो आप अगौ जो मूड़ी घटे मूड़ी घटे, ओके बीजो माल धंधा माथी जाए छे, माल जाए तो माल स्टॉक घटे, मिलकत घटे, जुओ धंधा माथी माल जाए माल स्टॉक घटे तो मिलकत घटे। ओके चलो एक बे असर आप नाखी मूड़ी में मिलकत में, तो पहले मिलकत में घटाड़ो है ये तो माल स्टॉक जो लो, माल स्टॉक में घटाड़ो थे माल धंधा में दी जाए सॉरी ऊपर आप लख्य आ रो माल स्टॉक पहला लखी नाखी के तो माल स्टॉक 27000 હવે તમે દીકરા ધર્માદામાં કેટલો માલ આવ્યો 2000 નો, તો એટલો ધંધામાંથી માલ જાય તો માઇનસ ધર્માદામાં, આમ લખી રાખવાનું ધર્માદામાં, ઓકે 2000 નો માલ આવ્યો તો 2000 માઇનસ એટલો માલ, માલની કિંમત ઘટે ધંધામાંથી 27000 માંથી 2000 બાદ કરી લો તો 25000, તો 25000 એ તમારો હવે વધેલો માલ સ્ટોક, ઓકે હવે તમારો માલ સ્ટોક ધંધામાં 25000 નો વધે છે। चलो आ एक असर क्लियर थी कि मूड़ी की असर आपी दे, मूड़ी में घटाड़ो खर्च थयो तो जो आ व्यवहार ने अंदर मूड़ी कितनी है 1,04,000 तो पहला बाकी आगे आई गई मूड़ी 1,04,000, ओके माइनस धर्मादा खर्च कितलो 2000 नो, ओके तो माइनस 2000 धर्मादा खर्च बात करी ना के, तो अपने बाकी मळशे तो हूँ अहीं नीचे लखी नाखू छुं जग्याना भावे तो 1,04,000 माथी 2000 बात करो एटले 1,02,000 वधे, ओके चलो बे व्यवहारनी असर क्लियर थई गई तो बाकी ऑर्डर लखी नाखीए जुओ। चलो माल स्टॉक आवी गयो हवे रोकड़ शिल्लक लखी नाखीए धंधामां जे होय ते आगळ खेंचवानी જે ધંધામાં આ બધી બાકી આગળ ખેંચવાનો મતલબ ધંધામાં જે મિલકત હોય છે એ ધંધામાં રહેવાની છે, દરેક વ્યવહારને અંતે આપણે કઈ મિલકતમાં ફરક પડે વધારો ઘટાડો એ દર્શાવવા માટે આગળ ખેંચતા રહીએ છીએ। તો જુઓ 65000 રોકડ શિલ્લક, ત્યારબાદ મરવાનું બાકી છે તો અહીંયા શોર્ટમાં લખું મરવાનું બાકી કમિશન કૌંસમાં લેમ 2500 रुपया, चलो दीकरा रोकड़ शिल्लक मरवानो बाकी हवे बैंक शिल्लक तो बैंक शिल्लक तमारी 11000 जोयुं। चलो माल स्टॉक आवी गयो तो हवे मिलकत नो टोटल लखी नाखीए छे 25000 65000 2500 अने 11000 એટલે કે 1,03,500
હવે જો અહીંયા કે મોડી મોડી ની તો આપણે અસર આપી દીધી છે ઉપર 1,00,000 2,000 ઓકે ખર્ચ બાદ કર્યા પછી દેવ દેવામાં કોઈ અસર નથી તો પૂરેપૂરી બાકી આગળ કેજે લઈએ ચૂકવવાનું બાકી ભાડું કૌંસમાં દેવું છે 1500 રૂપિયા ચલો તો એના જ બાકી આગળ કેજી લઈએ છીએ આપણે સમીકરણ સંતુલિત થાય છે ઓકે હવે હું આ નીચેનું ચેકિંગ આપું છું એટલે આની પર આપણે આગળનો વ્યવહાર નંબર 15 ગણીએ છીએ આ વ્યવહાર લખી દો અથવા સાથે લખજો ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ આ વ્યવહાર આ પ્રકારના આવે એટલે તમારે ઝડપથી પહેલા એવું કરવાની કે વ્યવહાર ઉપર કેવું ચાલે અગાઉના વ્યવહાર ખર્ચના હતા એટલે તો ખબર હતી રોકડ વ્યવહાર જ બને મેં આગળ પણ તમને જણાવ્યું શા માટે રોકડ વ્યવહાર બને છે ઓકે તો આમ નોટમાં બધું શીખતા એવા જો આ વ્યવહારની અંદર ફક્ત વ્યક્તિનો જ ઉલ્લેખ છે પ્રેક્ષા ફર્નિચર માલ એટલે આ તમારો ઉધાર વ્યવહાર ફર્નિચર ખરીદ્યું છે એટલે દીકરા ફર્નિચર ધંધામાં આવે છે અને સામે ઉધાર ખરીદી થઈ તો સામે તમારો લેણદાર ઉભો થયો પ્રેક્ષા ફર્નિચર માલ જે કુટલી વ્યક્તિ તમને લાભ આપનાર લાભ આપનાર સાથે જમા તો જો આમ નોંધ 15,000 નું ખરીદ્યું છે તો આમનો થશે ફર્નિચર ધંધામાં આવે તો ફર્નિચર ખાતે ઉધાર અને જ્યાંથી ખરીદ્યું છે વ્યક્તિ લાભ આપનાર તો આપણે પ્રેક્ષા ફર્નિચર માર્ગમાંથી ખરીદીએ છીએ પ્રેક્ષા ફર્નિચર માં લાભ આપનાર ખાતે જમા તો પ્રેક્ષા ફર્નિચર માર્ગ ખાતે જમા ઓકે કેટલા રૂપિયાનું તો આપેલું છે આપણને 15,000 નું ફર્નિચર ખરીદ્યું 15,000 રૂપિયા હવે દીકરા જો કે તમે મિલકતને ઉધાર ખરીદી કરી છે તો સામે જે વ્યક્તિ લાભ આપનાર વેપારી છે પ્રેક્ષા ફર્નિચર વાત કુતરી વ્યક્તિ એ તમારો લેણદાર થયો તમારે નાણાં ચૂકવવાના બાકી છે મિલકત ઉધાર ખરીદી તો જો આની અસર લખી નાખીએ આપણી પાસે ફર્નિચર ધંધામાં આવે તો ફર્નિચર ઉધાર થયું તો મિલકત આવે જો ફર્નિચર અંશમાં મિલકત આવે એટલે મિલકત વધે ઓકે વધે બીજું દીકરા આપણું દેવું થયું લેણદાર જો તો અહીંયા લેણદાર થાય છે એટલે કે લેણદાર ઉભો થયો તો અહીંયા દેવું વધે ઓકે તો જો એક મિલકત વધે છે ને એક દેવું વધે છે તો એની અસર જોઈ લઈએ દીકરા આપણી પાસે ફર્નિચર ધંધામાં હવે આવે છે એટલે કે અગાઉ આપણી પાસે જે મિલકતો છે ચાર એની અંદર ફર્નિચર હતું ને તો નવું ફર્નિચર આવે તો એને અલગથી લખી નાખીએ તો પહેલું ફર્નિચર લખી નાખીએ ફર્નિચર કેટલા રૂપિયાનું આવે છે તો જોઈ આમની અંદર 15,000 નું તો મિલકત લખી દો યંત્ર ખરીદ્યું તો યંત્ર ઓકે લખી દેવાની મિલકત નવી હોય તો ઉપર જો ફર્નિચર હોય તો પ્લસ કરવાનું જે અગાઉ આપણે જેમ શીખતા આવ્યું પ્લસ માઇનસ થાય ચલો ફર્નિચર પછી બીજું લેણદાર છે તો દેવું વધે છે તો દેવામાં લખી નાખી દીકરા પ્રેક્ષા ફર્નિચર માં પહેલા આપણી પાસે જે દેવું છે અથવા નવું છે પહેલા લખી નાખી પ્રેક્ષા ફર્નિચર માં કોઈ પણ લખી શકે ઉપર નીચે કૌંસમાં લેણદાર
बाकी चलो बाकी चार चार मिलकतो नीचे उतार तो पहला मालस्टॉक लखी ना माल स्टॉक 25,000 ये बाकी छे जो ओके रोकड़ शिल्लक रोकड़ शिल्लक 65,000 ओके चलो यार પછી મરવાનો બાકી કમિશન તો મરવાનો બાકી કમિશન કૌંસમાં લેવું 2500 રૂપિયા त्यार बाद दीकरा बैंक शिल्लक अग्यार हजार चलो मूड़ी उतारी लीए आगे वाले मूड़ी पर कोई असर नहीं रहना है बाकी ऊपर से उतारी लीए मूड़ी 1,02,000 ओके अने देव तो देवा मां बाकी ऊपर रहती है देव आगे खेती लगी आ नवो बूथ है तो बाकी ओके देव लखी ना देवा में असर हो 1500 एना मतलब क्या बधु देव छे ओके हवे दीकरा टोटल मेळवी लईए तो पहले मिलकत तो मेळवी लईए 15,000 फर्निचर 25,000 નો માલ સ્ટોક 65,000 ની રોકડ શિલ્લક 2500 રૂપિયા મળવાનું બાકી કમિશન 11,000 નો બેંક શિલ્લક 1,18,500 એટલે તમારે તો ટોટલ સારો જ થાય ચાર મિલકત તો એમના એમ હતી એનું ટોટલ 1,03,500 હતું અને ફર્નિચર નવું આવ્યું એ ઉમેરો ले बड़ा 500 था ओके तो दीकरा मूड़ी ना 1,00,000 ओके अने आनु मेरे ले 15,16,500 15,10,1500 रुपया ले 16,500 तो मेरे भी लो चुओ 1,02,000 ने 16,500 ले 1,18,500 तो मिलका तो पन 1,18,500 जो टोटल ना देखा तो दीकरा पढ़े जी बोले चुए 1,18,500 तो आ व्यवहार ने अंत में समीकरण संतुलित થાય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ બાકીના ત્રણ વ્યવહારો હતા એ લખી લો એટલે કે 13 14 અને 15 અગાઉના વિડિયોમાં 12 સુધી ગણ્યા હતા આ ત્રણ વ્યવહારો ઉતારી લો આ વ્યવહાર હું અહીંયા રાખીશ એમને કારણ કે ઉપર બાકીઓ જોવા માટે અને બાકીના હવે ચાર વ્યવહારો છે જોઈ લઈએ છીએ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર અમારા આગળનો વ્યવહાર આ લાસ્ટ 15મો વ્યવહાર આપણે જોયો હવે 16 અને 17 નંબરના વ્યવહારો જોઈએ તો જો 16 નંબરનો વ્યવહાર રૂપિયા 6,000 દીકરીની કોલેજ ફી ભરી રૂપિયા 6,000 દીકરીની કોલેજ ફી ભરી તો કોલેજ ફી ક્યાંથી ભરી હોય ધંધામાંથી કારણ કે ધંધાના ચોપડી વ્યવહાર આવ્યો તો ધંધામાંથી ભરી હોય એટલે રોકડ ધંધામાંથી જાય તો જમા એટલે રોકડ થતું તો જમા થવાનું પણ દીકરીની ફી એ માલિકનો અંગત ખર્ચ જે ધંધામાંથી ચૂકવાય અને માલિકનો અંગત ખર્ચ ધંધામાંથી ચૂકવાય તો માલિકનો ઉપાડ કહેવાય ઓકે તો માલિક ધંધામાં આ સેવાનો લાભ લેનાર છે કારણ કે ધંધામાંથી ચૂકવી એટલે ધંધામાં લાભ લેનાર છે લાભ લેનાર ખાતે ઉધાર એટલે કે માલિકનું જે અંગત ખર્ચ ચૂકવ્યું એટલે ઉપાડ ખાતું ઉધાર ઓકે તો જો દીકરા આપનો 16 નંબરનો मालिक अंगत खर्च तरीके धंधा में लाभ लेना छे એટલે ઉપાડ થયો તો ઉપાડ ખાતે ઉધાર અને તે ધંધામાંથી ખર્ચો ચૂકવાયો પછી ધંધાનો ખર્ચ ચૂકવાય કે અંગત ખર્ચ ખર્ચ ચૂકવાય એટલે રોકડ જવાની એટલે જેટલો ખર્ચ ચૂકવ્યો એટલે રોકડ જાય તો જમા એટલે રોકડ ખાતે જમા તો જો દીકરા 6,000 થી ચૂકવ્યા હતી તો 6,000 નો ધંધાનો ખર્ચ થયો એટલે રોકડ ધંધામાંથી જાય ઓકે
હવે જોઈ લઈએ એની અસરો તો જો દીકરા ઉપર માલિક જ્યારે ધંધામાં અંગત મિલકતમાંથી માલ રોકડ માલ સ્ટોક અથવા મિલકત લાવે ત્યારે મૂડી વધે ઓકે મૂડી વધે એવી જ રીતે અંગત હેતુ માટે જેમ કે રોકડ લઈ જાય ખર્ચો ચૂકવ્યો અથવા માલ કે મિલકત લઈ જાય તો માલિકનો ઉપાડ ઉપાડ થાય એટલે મૂડીમાં ઘટાડો થાય મેં નોંધ કરાવેલ છે આ ચેપ્ટરમાં અને ત્યાંનું પહેલા ચેપ્ટરના પારિભાષિક શબ્દોમાંથી પણ કીધું છે હવે યાદ રાખજો ઉપાડ થવાથી માલિકની મૂડી ઘટે ઓકે બીજો દીકરા ઉપાડ થાય જેટલો ઉપાડ થાય એટલે માલિકની શું થાય મૂડી ઘટે બીજું રોકડ તો અહીંયા જુઓ રોકડ ધંધામાંથી જાય છે રોકડ જાય એટલે રોકડ શિલ્લક ઘટે રોકડ શિલ્લક ઘટે એટલે મિલકત ઘટે ઓકે હરિગ્રહની અસર આપી દઈએ એક મૂડીમાં ઘટાડો છે એક મિલકતમાં ઘટાડો તો પહેલા આપણે મિલકતનો ઘટાડો લખીએ રોકડ શિલ્લકમાં ઓકે રોકડ જાય તો જો નીચે 15માં વ્યવહારને અંતે રોકડ શિલ્લક કેટલી હતી 65000 તો અહીંયા લખી નાખું રોકડ શિલ્લક તમે જેટલી ચૂકવો છો અંગત ખર્ચ એટલી જવાની અહીંયા ઉપાડ તરીકે ઉપાડ એટલે દીકરીની કોલેજ ફી છે તો કે 6000 ની રોકડ ચૂકવી તો 6000 ની રોકડ જાય એટલી બાદ કરી લો એટલી રોકડ શિલ્લક વધે 65000 માંથી 6000 તમે ચૂકવ્યા છે બાદ કરો એટલે 59000 ની રોકડ શિલ્લક વધે બાદ કર્યા પછી ઓકે બાદ કરી લો ત્યારે ત્યાર પછી એક અસર મૂડીની છે બાદ કરવાની જુઓ મૂડીમાં ઘટાડો ઉપાડ થાય તો આપણે જોઈએ કે 15માં વ્યવહારની અંતે મૂડી કેટલી છે 1,02,000 તો પહેલા બાકી આગળ લાવી લઈએ મૂડી 1,02,000 માઇનસ ઉપાડ ઓકે દીકરીની કોલેજ ફી આ લખવું જરૂરી નથી ઓકે આ જાણકારી માટે લખ્યું આ લખવું જરૂરી નથી તો કેટલો થયો 6000 નો તો એટલો 6000 બાદ કરી લઈએ જો દીકરે મૂડીમાં ઉપાડીએ તો ઘટાડો કરીએ 1,02,000 માંથી 6000 થાય 2000 ની 4 એટલે 96000 તો 96000 એટલે 96000 ઓકે ચલો દીકરા બે અસરો આપી દીધી એક રોકડમાં એક ઉપાડમાં ચલો હવે બાકી મિલકતો છે એની બાકી આગળ લાવી જઈએ તો ફર્નિચર લખી નાખીએ જો ફર્નિચર 15000 ત્યારબાદ માલ સ્ટોક માલ સ્ટોક 25000 ત્યાર પછી રોકડ શિલ્લક તો આવી ગયા આપણે મરવાનું બાકી કમિશન કમિશન લેણું તો એની બાકી આપણી પાસે 2,500 રૂપિયા 2,500 ઓકે અને બેંક શિલ્લક છેલ્લે જોઈ લખી નાખીએ બેંક શિલ્લક બેંક શિલ્લક વિગ્રહ 11000 ઓકે હવે જોઈ લઈએ આપણે બધી જ મિલકતો આવી ગઈ તો મૂડી પણ આવી ગઈ દેવ જો મૂડી 1,02,000 હતી અને ઉપર માઇનસ કરી નાખ્યો દેવા લખી નાખીએ પ્રેક્ષા ફર્નિચરમાં એટલે કે લેનદાર અહીંયા ખાતે કોઈ લખવાની જરૂર નથી આ દીકરા અહીંયા ખાતે લખી દઈએ કેટલો 15000 નો અને બીજું દેવું છે એક ખર્ચનું દેવું છે તો એ લખી નાખીએ બીજું ચૂકવવાનું બાકી ભાડું અંશમાં દેવું ઓકે કેટલું છે 1,500 તો એ લખી નાખીએ 1,500 ચલો હવે ટોટલ મેળવી લઈએ છીએ આપણે તો 59000 રોકડ શિલ્લક ઓકે પ્લસ ફર્નિચર 15000 25000 માલ સ્ટોક 2,500 લેણું અને 11000 ની બેંક શિલ્લક
112,500 ओके अभी देखता मूड़ी तो 96,000 ये बाकी छे ओके अने रेक्षा तो 16,500 15,000 अने 1,500 जो सरवाळो 96,000 प्लस 1,00,000 सॉरी 16,500 એટલે 112,500 તો આ બંનેનો સરવાળો 1,500 એટલે મિલકતો છે તો સમીકરણ સંતુલિત થાય છે સરખો થાય છે બંને બાજુનો સરવાળો હવે દીકરા આપણે આગળનો વ્યવહાર જોઈએ છે તો આગળ તો તમારો 57 નંબરનો જુઓ 57 નંબરમાં બે આપ્યા છે એક ₹500 બેંકે વ્યાજના જમા કર્યા બેંકે વ્યાજના આપણા બેંક ખાતામાં જમા કર્યા હોય આપણી બેંક શિલ્લક પર ઓકે તો આપણા ખાતામાં બેંક વ્યાજ જમા કર્યું તો એટલે આપણે બેંક શિલ્લક વધવાની તો બેંક શિલ્લક વધે આવે તો ઉધાર અને બેંક વ્યાજ જમા કરી તો આપણે ઉપજ તો ઉપજ ખાતું જમા ઓકે બીજી જોઈએ બેંક ચાર્જિસ ના 200 આપણા ખાતે ઉધાર્યા બેંક ચાર્જ વસૂલે આપણે જોયું ને આગળ બેંકના વ્યવહારો આવી ગયા આમ નોંધમાં ચાર્જ શા માટે વસૂલે આપણે બેંક સાથે કોઈના ખાતાનો ચેક આપણા ખાતામાં ભરીએ તો વસૂલ કરીને જમા કરે આપણા વતી કોઈને નાના વીમા પ્રીમિયમ ચૂકવે કોઈ પણ ખર્ચ તો બેંક આ સેવા બદલ ચાર્જ લે ચાર્જ આપણા બેંક શિલ્લકમાંથી વસૂલે એટલે બેંક ચાર્જિસ આપણા ખાતે ઉધાર્યો તો આપણો ખર્ચ તો બેંક ચાર્જિસ ખર્ચ ખાતે ઉધાર અને એટલે આપણી બેંક શિલ્લક ઘટે ખર્ચ આપણા બેંક ખાતામાંથી કપાય તો બેંક શિલ્લક ઘટે જાય તો જમા તો રકમ લખી નાખી દીકરા બે છે આપણી પાસે તો 17 તારીખ એમાં પહેલો બેંક વ્યાજ છે તો બેંક વ્યાજ જેટલું જમા કરે એટલી આપણી બેંક શિલ્લક વધે ત્યારે બેંક શિલ્લક વધે તો બેંક ખાતે ઉધાર ઓકે અને બેંક વ્યાજ જમા કરે તો ઉપજ ઉપજનું ખાતું જમા એટલે બેંક વ્યાજ ખાતે જમા તો કેટલી રકમ બેંક વ્યાજ ખાતે ₹500 હવે લીધા બીજી આમાં આ એક થઈ બીજી જોઈએ બીજી બેંક ચાર્જિસ આપણા ખાતે ઉધાર્યા તો બેંક ચાર્જિસ આપણો ખર્ચ તો બેંક ચાર્જિસ ખાતે ઉધાર ખર્ચ ખાતે ઉધાર થયું ઓકે અને એટલે આપણે બેંક શિલ્લક ઘટે જાય તો જમા તે બેંક ખાતે તો કેટલા તો ₹200 આપણા ખાતે ઉધાર્યા તો 200 આ નિયમ પ્રમાણે આવકનું ખાતું જમા ઉપજનું અને ખર્ચનું ઉધાર પણ જો તમને શાયદ એક્ઝામ વખતે યાદ ના આવે તો એક શોર્ટકટ બેંક જમા કરે વ્યાજ તો તમારે જમા કરી લેવાનું એ ખાતું બેંકે આપણા ખાતે ઉધાર્યા હોય તો ચાર્જ આપણે ઉધાર કરી લેવાનો આપણો ખર્ચ હોય ઓકે ચલો દીકરાની અસરો લખી નાખીએ પહેલું જો બેંકે વ્યાજ જમા કરી તો એટલે બેંક શિલ્લક વધે તો બેંક શિલ્લક વધે દીકરા બેંક શિલ્લક એટલે ધંધાની ચાલુ મિલકત કહેવાય ઓકે બેંક શિલ્લક શું છે ચાલુ મિલકત તો મિલકત વધે એટલે મિલકત વધે ઓકે બીજું બેંક વ્યાજ ઉપજ કહેવાય તો અહીંયા લખું બેંક વ્યાજ ઉપજ ઉપજ થઈ છે ઓકે ઉપજ થાય એટલે શું વધે મૂડી ઉપજ અને ખર્ચના વ્યવહારથી મૂડીમાં વધારો વધારો થાય તો મૂડી વધે ઉપજથી મૂડી વધે બીજો જો ખર્ચ આવ્યો બેંક ચાર્જિસ તો ખર્ચ થાય એટલે મૂડી ઘટે બેંક ચાર્જિસ ખર્ચ ઓકે નાના અક્ષરે લખું છું એટલે ધ્યાન રાખજો બેંક ચાર્જિસ ખર્ચ ખર્ચ થાય એટલે દીકરા શું થાય મૂડી ઘટે ખર્ચ થવાથી મૂડી ઘટે અને છેલ્લો ખર્ચો આપણા ખાતામાં ચૂકવાય ને તે આપણે બેંક શિલ્લક શું થાય ઘટે બેંક શિલ્લક ઘટે છે એટલે આપણે શું ઘટે મિલકત ઘટે જો મૂડી બેંક શિલ્લક વધે તો મિલકત વધે એટલે બેંક શિલ્લક ઘટે તો મિલકત ઘટે ઓકે દીકરા ચલો આની અસરો આપી બે મિલકતમાં વધારો ઘટાડો છે બે વ્યવહારો મૂડીમાં તો પહેલા મિલકતનો લખી નાખીએ જો તો પહેલા બેંક શિલ્લક છે આપણી પાસે તે બાકી આગળ લાવી દઈએ બેંક શિલ્લક જો 11,000 ની બેંક શિલ્લક આપણે પાસે હતી 16મા વ્યવહારને અંતે ઓકે
टोटल नहीं लगते बात कर सीधू प्लस माइनस आपीस जो घटाड़ो थे माइनस बैंक आपड़ा खाते खर्च ना तो क्या बैंक चार्जिस घटाई जाए मिलकत करते के जुओ 200 रुपया बैंक चार्जिस ना हाँ 500 उमेरो जो 11500 माथी 200 बात थाय तो 11300 ओके चलो आ मिलकत में प्लस माइनस आवी गयो। हवे दीकरा आपनी पासे आ बे मिलकत ना व्यवहार आईबा आ मूड़ी ना जोईए एक उपज अने खर्च तो चलो मूड़ी में जोईए मूड़ी आपनी पासे ₹500 लखी दीदी त्या चलो तो बात प्लस माइनस करिए 96,500 ओके दीकरा चलो आ चार व्यवहार ने असर थी गई अभी बाकी सॉरी ऊपर लखी नाखी चलो बैंक शिल्लक आ गई तो हवे ऊपर सिलक लखी नाखीए जो दीकरा ऊपर सिलक 59,000 त्यार पछी फर्निचर तो फर्निचर आपी पासे 15,000 जग्यानो अभाव छे बहु नाना अक्षरे लखवू पड़शे माल स्टॉक ₹2,500 प्लस माइनस करीने खाता उतारी दईए तो प्रेक्षा फर्निचर कौश में लेंदा એની રકમ 15,000 ને બીજું છે ચૂકવાનું બાકી 12 તો દેવું એની અસર ₹1,500 ઓકે દીકરા બે વાક્યો ખેંચી લીધી આગળ ચલો હવે તો ટોટલ મેળવી લઈએ આપણી પાસે તો અહીંયા ટોટલ કરવાનું હતું આપણે तो ए 11,300 बैंक शिल्लक 59,000 रोकड़ शिल्लक 15,000 नो फर्निचर 25,000 नो माल स्टॉक अने 2,500 रुपया नो कमीशन 112,800 चलो आ 96,300 मूड़ी लगी नाखीए अने 16,500 જ રહેવાના છે ટોટલ 16,500 એમ નાઈન લખી આપણે પહેલે દીકરા સરવાળો કરી નાખીએ બંનેનો 96,300 પ્લસ 16,500 એટલે 112,500 તો મૂડી અને દેવાનો સરવાળો બરાબર મિલકતનો સરવાળો મળી જાય સમીકરણ સંતુલિત થાય છે ઓકે તો બસ આપણા વ્યવહારો આવે તો ગભરાવાનું નહીં શાંતિથી વિચારજો ઉદાહરણ કરો ત્યારે પણ વિચારજો ઓકે હવે દીકરા તમે જો આ તો આપણે અગાઉ કરેલો વ્યવહાર હતો 15મો
અત્યારે 16 અને 17 મે ગણાયવા હવે આપણી પાસે 19 વ્યવહારો છે ટોટલ એટલે હવે બે વ્યવહારો બાકી 18 અને 19 એટલે હું એક અહીંયા વ્યવહાર ગણું છું અને ઉપરનો લખી લો તો એક વ્યવહાર ત્યાં પણ ગણી લઈએ ઓકે તો વચ્ચે એમને એમ રહેશે એટલે આ ઉપરનો ખાસ લખી લો આ તો અગાઉ લખ્યો હશે તમે આ લખી લેજો સાથે સાથે એટલે એક નીચે અને ઉપર વ્યવહાર આવી જાય હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો 16 અને 17 નંબરના જે વ્યવહારો ગણાવ્યા અને અહીંયા જે અગાઉનો વ્યવહાર હતો એ મેં જવા દીધો છે અહીંયા 16 નંબરનો વ્યવહાર હતો એ સાફ કરી નાખ્યો કારણ કે આના પછી એટલે કે 17 પછી 18 માં અહીંયા ગણાવીશ ને 19 માં ઉપર તો જોઈ લઈએ હવે આપણે નંબર આગળ જોઈએ 18 નો વ્યવહાર ચોપડી ની અંદર જોજો વ્યાજના રૂપિયા 2500 એટલે કે 2500 અગાઉથી મળ્યા આમ તો અત્યાર સુધી કેવું વ્યાજ મળ્યું એવું આવતું તો વ્યાજ મળે એટલે આવક થઈ આવે એટલે રોકડ ખાતે ઉદાને તે વ્યાજ પણ આ વ્યાજ તમને કેવું મળ્યું અગાઉથી મળ્યું છે રકમ 2500 રૂપિયા વ્યાજના અગાઉથી મળ્યા દીકરા તમને કોઈ ખર્ચ અગાઉથી ના મળે આવક હોય એ જ અગાઉથી મળે કાં તો તમારી દર મહિને જેમ મળતી હોય 15 દિવસ એમ મળતી હોય આવક મળી જાય પણ આ એડવાન્સ માં મળી ગઈ જેમ નથી આપણે કોઈ નોકરી કરતા હોય પગાર એડવાન્સ માં મળે બસ આ રીતના એક વ્યાજની આવક અગાઉથી મળી ઓકે તો તમને વ્યાજ અગાઉથી મળ્યું છે એટલે ધંધામાં રોકડ આવવાની ઓકે અને જે વ્યક્તિ તમને વ્યાજ આપે છે લાભ આપનાર આપનાર ખાતે જમા એટલે કે હવે તમારું દેવું થયું કારણ કે તમને વ્યાજ અગાઉથી મળ્યું તમે હજુ સેવા આપી નથી જ્યાં સુધી એને સેવા ના આપો ત્યાં સુધી તમારું દેવું અને દેવું દેવાની હંમેશા જમા બાકી વ્યક્તિ લાભ આપનાર હોય તો જમા ઓકે તો જુઓ વ્યાજના તમને અગાઉથી મળ્યા છે એટલી રોકડ આવે તો ઉદાર તો અગાઉનો 17 પછી 18 માં અહીંયા જોઈ લઈએ તો જેટલા તમને મળે એટલી રોકડ ધંધામાં આવવાની તો રોકડ આવે તો ઉદાર ઓકે સૂચના ના હોય તો રોકડા જ મળ્યા હોય યાદ રાખવાનું એટલે રોકડ શિલ્લક જ આવે ચેક થી મળ્યા હોય તો બેંક શિલ્લક આવે તો ઉદાર ઓકે અને તે અગાઉથી મળે વ્યાજ ખાતે અહીંયા લખું છું આખી તે અગાઉથી મળે વ્યાજ તમને વ્યાજના અગાઉથી મળે કેટલા તો રેકરા રકમ 2500 રૂપિયા આપેલી છે જમા કેમ થાય પણ કહું તમને વ્યાજ એડવાન્સમાં મળી ગયું છે તમે હજુ સેવા આપી નથી જ્યાં સુધી સેવા ના આપો ત્યાં સુધી દેવું એ વ્યક્તિ તમારી પાસે દેવાનો લાભ લેના આપનાર છે સોરી તો એના ખાતે જમા એને તમને રકમ આપી જો એ લાભ આપનાર આપનાર ખાતે જમા દેવાનું ખાતું જો દીકરા રોકડ શિલ્લક આવે એની અસરો સમજી લઈએ રોકડ શિલ્લક આવે છે એટલે રોકડ વધે રોકડ વધે રોકડ શિલ્લક રોકડ આવે રોકડ શિલ્લક વધે ધંધાની એટલી મિલકત વધે ઓકે ચલો બીજી અસર અગાઉથી વ્યાજ મળ્યું છે કોઈ પણ આવક તમારે કોઈ પણ આવક એડવાન્સમાં તમને મળી જાય જ્યાં સુધી તમે સેવા ના આપો ત્યાં સુધી એ તમારું દેવું જ કહેવાય દેવું અહીંયા વધે છે તો દેવામાં વધારો તો અહીંયા વ્યાજ અગાઉથી મળ્યું દેવું વધે જોઈ લઈએ જો દેવું ઊભું થાય છે એટલે દેવું થાય દેવું વધે આખું કઈ લખવાની જરૂર નથી તમારે દેવું ઊભું થયું એટલે દેવું વધે ચલો પેલા દીકરા મિલકતમાં અસર છે તો મિલકતમાં આપી લઈએ તો જો રોકડમાં અસર છે તો પેલા રોકડ શિલ્લક તમારા 17 માં વ્યવહારની અંતે કેટલી છે 59000 તો એ લખી નાખીએ રોકડ શિલ્લક 59000 ઓકે હવે રોકડ શિલ્લક વધવાની વ્યાજ મળ્યું છે અગાઉથી તો શોર્ટમાં લખું અગાઉથી મળેલ વ્યાજ
ओके कितनो मरी अगावती व्याज 2500 चलो व्याज ना प्लस करो फिर 59000 मां तो 2000 એટલે 60 ને 61500 ઓકે આ સરવાળો કરીને આપે 61500 હવે દીકરા દેવું થઈ તો દેવામાં અસર આવી જાય ઓલરેડી બે દેવા હતા એ અને બીજું દેવું થઈ તો લખી નાખીએ અગાઉથી મળેલ વ્યાજ અહીંયા દેવું કેટલું તો 2500 રૂપિયા ओके बाकी ना बे देवाली पर बाकी आगे खेची लऊं छु रिक्शा फर्नीचर मार ये तुम्हारो लेंडर तो लेंडर नु खातु रिक्शा फर्नीचर मार दे 15000 ओके अने बाकी भाड़ु छे ए पण देऊ तो चुकवानु बाकी भाड़ू कितने देव 1500 तो ये पन 1500 रुपया ओके ठीक है चलो अबे मुड़ी में कोई असर ना दी तो मुड़ी ने बाकी आगे फेंक दिया ये मुड़ी तो ओपन साइन सॉरी 96500 चलो मुड़ी लगना के 96500 बाकी ने मिलकर तो अभी उठा रही है चलो ऊपर से लगा भी है ऊपर अभी बैंक से लगा तेल लगना के बैंक से लग 11500 बाकी है थी तो ये बाकी अगर ला भी दी ज्यादा ऊपर से लगा भी गए फर्नीचर लगना के फर्नीचर दिख रहा 15000 अक्षर नाना जी ने लाइन में ध्यान आप जो लगवा मन माल स्टॉक 25000 चलो कमीशन भैया मरवानु बाकी कमीशन लेनो तो यही बाकी 2500 ओके चलो ठीक है बधी बाकी खेची लीजिए आगे तो हमें टोटल मेर भी लइए पहला मिलकत नो मेर भी लइए 61500 11300 15000 25000 અને 2500 તો 115300 ઓકે चलो आ बाजु में मोड़ी ने तो लखी नाख्यु छे अगाउ के मारे व्याज 2500 15000 अने 1500 19000 चलो दीकरा टोटल मेरी लईए 19000 देवू अने मोड़ी 96300 115300 तो एटलो तमारी मिलकत छे तो समीकरण सरखू थाय छे અહીંયા મિલકત નો સરવાળો 115300 દેખાય ને કોલમ તો કહી નાખું 115300 બંને સરખું થાય છે ઓકે ખાસ આપણા કામે એક નવો વ્યવહાર છે તમારા માટે દેવાનો તો જ એક બીજો વ્યવહાર છે જોઈએ દીકરા આગળ આ તમારો 18મો હતો હવે 19મો વ્યવહાર છે જુઓ ચોપડી ની અંદર 19મો વ્યવહાર કહે છે કે જાહેરાત ખર્ચના 2000 અગાઉથી ચૂકવ્યા જાહેરાત ખર્ચ તમે અગાઉથી ચૂકવ્યો છે જેમ આવકના અગાઉથી મારે એમ ખર્ચ તમે ચૂકવો છો હવે માનો કે વીજળી બિલ તમારું આવતું હોય ઘરમાં તમે દર મહિનેનું ચૂકવી રહ્યો છો તો એ ખર્ચો હતો તો ખર્ચ તરીકે ખર્ચ ખાતું ઉધાર ઉપર જાય તો જમા પણ તમે એ એડવાન્સમાં ચૂકવો છો માનો કે 3 મહિનાનું એડવાન્સમાં વીજળી બિલ ભર્યું છે આપણે હવે 2 મહિના 1 મહિનાનું બિલ આવી પણ હજુ 2 મહિનાનું કેટલું બિલ આવશે નક્કી નથી પણ તમે 1500 જમા કરાવ્યા તો હજુ વીજળી કંપની તરફથી તમને કોઈ વીજળીની સેવા મળી નથી ઓકે 2 મહિનાની અને તમે એડવાન્સમાં ચૂકવ્યા છે તો તમારું વીજ કંપની પાસે એ 1500 રૂપિયાનું લેવું થયું વીજળી કંપની હજુ તમને સેવા આપી નથી એક્ઝામ્પલ ઓકે તો આ તમારું લેવું થયું તમે કોઈ પણ ખર્ચ એડવાન્સમાં ચૂકવો છો
तो एडवांस में चूको सामे की सेवा ना लेवामां आवे त्यां सुधी तमारुं लेहुं कहेवाय, लेहुं तरीके व्यक्ति लाभ लेना एनुं खातुं उधार लेना नहीं, हमेशा उधार बाकी। ओके, तमे जेने चूकवो छो ए लाभ लेना हो तो एनुं उधार, अने खर्च चूको एटले रोकड जाय तो जमा। तो अहींया जाहेरात खर्चो 2000 छे, तो जो एनी आमां હવે 16 માં થઈ જશે 19 માં લખી નાખીએ છીએ। તમે અગાઉથી ચૂકવ્યા છે દીકરા, તો લેણું એ વ્યક્તિ તમારી પાસે લાભ લેનાર, તમે જેને ચૂકવો જોઈએ, તો અગાઉથી ચૂકવેલ વ્યક્તિગત ખાતાનો નિયમ લાગુ પડે લેણા અને દેવામાં। ઓકે, તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે खर्च खाते उधार उधार पे तमे रोकड़ा चूकवो छो, एडवांस में चूकवो छो अगाउथी, तो चूकवे एटले रोकड़ जमानी, आ रोकड़ ज व्यवहार कहेवाय, सूचना ना ભેળે रोकड जाय। ओके, रोकड जाय तो जमा केटला छे, तो तमने 2000 आपेला छे। ओके, तो 2000 रूपया एटलू लेणो थई एटलो तमारी रोकड धंधामांथी जाय तो जमा। असर लखी ना एक लेनू थे, तो लेनू थे शू वधे छे मिलकत, जेम कमीशन नो मरवानो बाकी हतो लेनू, तो आ तमे अगाउथी खर्चो चूकवे तो लेनू। ओके, तो अहींया लेनू थे, लेनू थे तो दीकरा मिलकत वधे अने रोकड वधे। दीकरा जो तमे रोकड चूकवो छो एटले रोकड धंधामांथी जाय एटले रोकड सिल्लक घटे, रोकड़ सिल्लक घटे એટલે મિલકત ઘટે। ઓકે, રોકડ સિલ્લક જાય એટલે રોકડ સિલ્લક ઘટે એટલે મિલકત ઘટે। ચલો એની અસરો લખી નાખીએ, મિલકત માં છે બંને, તો લેણું વધે છે, પહેલા લખી નાખીએ જે લેણું, તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ કેટલો આવે દીકરા, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 2000। ओके, नाना अक्षर એટલા માટે લખ્યું છે કારણ કે આપણી પાસે આ પ્લસ માઇનસ રોકડ સિલ્લક કરવાની અને ઓલરેડી મિલકતો વધ્યું છે। ઓકે, સોરી આ વ્યવહારમાંથી આપણે લઈશું, તો ચલો પહેલા જે અગાઉથી જોયું જાહેરાત કરજો। ઓકે, ક્લિયર 2000, હવે રોકડ સિલ્લકમાં ઘટાડો, તો લખી નાખીએ રોકડ સિલ્લક, જો રોકડ સિલ્લક, તો જો આ 19 માં 18 નો વ્યવહાર હતો, તો 18 માં વ્યવહારને અંતે રોકડ સિલ્લક કેટલી છે 61500, तो यह 61500 माइनस अगाउ की चुकवेल जाहेरात खर्च, ओके, कितना 2000 अगाउ की चुकवे એટલે રોકડ સિલ્લક ઘટે, 61000 માંથી 2000 બાદ કરો દીકરા, તો 59500 વધે। ओके, चलो आ बे व्यवहारनी असर आपी दीधी, मिलकत में जती आ मिलकत में वधारो दर्शाई होना, मिलकत रोकड़ सिलक घटाड़ो, तो हवे बाकी नी मिलकत तो दीकरा लखी नाखे। चलो रोकड़ सिलक आवी गई, हवे बैंक सिलक छे तो ए लखी नाखे, अक्षर नाना राखीस कारण के अहींया समय एवो नथी, तो तमे समजजो बोलू छु ते प्रमाणे, बैंक सिलक 11300, बीजो फर्निचर 15000, બીજું દીકરા માલ સ્ટોક, તો માલ સ્ટોક આપણી પાસે 25000, અને છેલ્લું મરવાનું બાકી કમિશન લેવું, તો મરવાનું બાકી કમિશન એટલે કે લેવું, ઓકે, તો મરવાનું બાકી કમિશન આપણી પાસે 2500 રૂપિયા છે, 2500। ઓકે, જોઈ લઈએ દીકરા મિલકતોનું ટોટલ, ચલો એ પહેલા મૂડીમાં આગળ ખેંચી લઈએ, તો મૂડી જુઓ 96300 હતી, તો એના એક બાકી 96300 નીચે ટોટલનું આ લખી દઉં, દેવા 3 થયા તો દેવા લખી નાખી ઝડપથી, જુઓ અગાઉથી મળેલ વ્યાજ
व्याज એ દેવું થયું ઓકે કેટલું છે 2500 રૂપિયા બીજો દીકરા પ્રેક્ષા ફર્નિચર માં આ તમારો લેન્ડર છે એટલે તો લેન્ડર 15000 અને ચૂકવવાનો બાકી 12 આ દેવું છે કેટલું 1500 જો એનું ટોટલ તો નીચે આપ્યું એ જ આવવાનું 19000 કરી શકો તમે એ તો ટોટલ લખી નાખ્યું આપણે 19000 ઓકે હવે દીકરા મિલકતોનું ટોટલ જે બાકી છે મેળવી લઈએ આપણે જો મિલકતોનું ટોટલ 2000 પ્લસ ઓપર સેલક 59500 11300 બેંક સિલ્લા 15000 નું ફર્નિચર 25000 નો માલ સ્ટોક અને 2500 લેનું 115300 જોઈએ વિદ્યાર્થી મિત્રો જે તમારું ટોટલ 115300 મિલકતોનું આવે છે એક ટોટલ તમારે મૂડી દેવાનું આવવું જોઈએ તો જો મૂડી 96300 અને દેવા 19000 એટલે 115300 આવે છે તો જુઓ મિલકતો અને મૂડી દેવાનું જે સામસામે સરવાળો સરખો થવો જોઈએ સરખો થાય છે સમીકરણ સંતુલિત થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે તમારો સ્વાધ્યાયનો જે બીજો દાખલો હતો તે અહીંયા 19 વ્યવહારો હતા પૂરા થયા તો આ જે બાકી છે બોર્ડ વર્ક નું લખી દેજો થોડો સહકાર તમે આપજો કારણ કે આ તમે જે ચેપ્ટર ખરેખર આ એટલું મોટું છે બોર્ડ વર્ક ની અંદર નાનું વર્ડ પડે છે તો માઇક્રો લખાણ છે તો હું જેટલું બોલું છે સમજીને લખજો ના ખબર પણ મને પૂછી લેજો ઓકે બીજું આવા બે ઉદાહરણ હતા ચોપડી ની અંદર આ ચેપ્ટર ના ઉદાહરણ નંબર 1 અને 2 તો મેં અગાઉ ઉદાહરણ નંબર 1 કરવા માટે કીધેલું હતું એમાં પણ ના આવડે તો એ વ્યવહાર પૂછી લેજો અને ઉદાહરણ નંબર 2 હવે પ્રેક્ટિસ કરજો દીકરા એની અંદર પણ તમને જે વ્યવહાર ખબર ના પડે ના આવડે વ્યવહાર મને પૂછી લેજો એ થઈ જશે કારણ કે આની અંદર જે ડિફિકલ્ટ વ્યવહારો હતા એ અને આગળ પણ કર્યા છે આવી જાય છે એટલે આવડી જ જશે શાયદ ના ખબર પડે તો પૂછી લેવું ઓકે બીજું એ કહી નાખું કે આ ચેપ્ટર જે હિસાબી સમીકરણ હતું દીકરા પાંચમું ચેપ્ટર જૂના સિલેબસમાં એટલે કે જૂની ચોપડી હતી એમાં તમારું ચેપ્ટર નંબર 4 હશે અને જૂનો સિલેબસ હતો એમાં એ તમારું આમનો પછી હતું આમનો પહેલા હતું આ સમીકરણ એટલે ત્રીજું ચેપ્ટર આવતું 2600 પહેલાની વાત છે આપણે એનાથી મતલબ નથી રાખતા પણ આ ચેપ્ટર જે છે ને એ એક્ઝામમાં 3 ગુણનો જે દાખલો તમારો આવવાનો તો આ રીતના તમારે 3 વ્યવહારો હશે આ રીતના 3 વ્યવહારોનું લખવાનું થાય આટલું બધું આગળ ખેંચીને લાવવાનું હતું નથી કારણ કે બહુ ઓછી મિલકતોના 3 વ્યવહારો હોય છે એટલે ગભરાતા નહીં આવી જાય એવું છે પ્રેક્ટિસ કરજો બીજું આ ચેપ્ટર બસ હવે પૂરું થઈ તો અહીંયા સુધી જ ભણવાનું હતું એનો મતલબ કે હવે અગાઉ જે છઠ્ઠું ચેપ્ટર અને ભાગ 1 ના કુલ 11 છે ચેપ્ટર એની અંદર અને ભાગ 2 ની અંદર 11 ચેપ્ટરો એમાં હિસાબી સમીકરણનો કોઈ કન્ટેન્ટ નવો આવવાનું નથી એટલે કે આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ તો અહીંયા જ ભણવાનું હતું હવે આગળ આ ચેપ્ટર આવવાનું નથી આ કામ લાગવાનું નથી બીજું આ તમારું 12મા ધોરણમાં પણ આનું કોઈ મહત્વ નથી આ હિસાબી સમીકરણ આપતું નથી એટલે આ ચેપ્ટર પૂરતી જ મહેનત છે આમી એટલે અહીંયા કરજો આપણે જે આમનો શીખ્યા ચેપ્ટર નંબર 4 એ તમારો બેઝિક આગળ આવવાનો 12મામાં આવવાનો 11મામાં પણ અગાઉના ચેપ્ટરમાં આવવાનો અને આના પછી જે ચેપ્ટર આપણે હવે શીખીશું પેટામાં તો એ ક્રમિક બીજા પર આધારિત ચેપ્ટરો આગળ આવવાના છે ઓકે તો બસ એ કહેવું હતું કે આ અહીંયા પૂરતું સીમિત છે આ ચેપ્ટર ઓકે હવે બીજી એક ખાસ વિદ્યાર્થી મિત્રો કે ઘણા વિદ્યાર્થીઓનો મને સહકાર મળે છે પ્રશ્નો પૂછે છે સોલ્વ કરાવે છે હોમવર્ક રેગ્યુલર કરે છે જે નહીં કરતા એ વિદ્યાર્થીઓનો પણ સહકાર મળે છે કારણ કે તમે જે વિડીયો સબસ્ક્રાઇબ જો ચેનલ કરી હોય અથવા શેર કરો છો એ વિડીયો અન્ય વિદ્યાર્થીઓને મળે છે જે આપણી સાથે રિલેટેડ નથી મતલબ સ્કૂલના પણ નથી અને ટ્યુશન 2-3 આપણા જે ક્લાસ છે એની સાથે પણ રિલેટેડ નથી તો એ વિદ્યાર્થીને ત્યારે મળે કે તમે શેર કર્યા હોય ત્યારે વિડીયો મળે છે અને મને પ્રશ્નો પૂછે છે તો
તમે આ વિડિયો શેર કરતા રહેજો અને 12માના પણ વિડિયો હું જે ચેનલ પર મૂકું છું એટલે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી 12માના પણ તમને મળે ચેનલ પર તો તમે શેર કરો તો અન્ય વિદ્યાર્થીઓને કામ લાગે ઓકે તો આટલું તમે કરી શકો છો તમારો સહકાર મળે તો આ સફળ થાય ઓકે તો વિદ્યાર્થી મિત્રો શેર કરજો લાઈવ અને અન્ય વિદ્યાર્થીઓને કામ લાગે એ માટે સબસ્ક્રાઇબ કરી રાખજો ઓકે તો ત્યાં સુધી આ તમે વર્ડવર્કનો અને અગમ લખો છો હવે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું ઓકે